सर्वेश्वरं स्वामीनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकारं दुखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरे प्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामीचरणम् श्रीपञ्चसेवावृतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री सद्गुरुदेव की जय। तारीख 29 नवंबर 2020 रविवार लोयधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लै रहेला सर्वे भगवत भक्त जन ने मारा हित थी जय स्वामी नारायण। रविवार श्री मुक्त मुनि चरितम अंतर्गत आपणे ए महात्मा संत मूळदासजी महाराज नु आख्यान चाली रह्यु छे। एमां आपणे जोयुं ए जे स्त्री
भैया फाट रुदन करती हती। ए रुदन करती स्त्री मुर्दाजी महाराज ना करुणा भरेला शब्द श्रवण करी आ स्त्री नु हय्यू थोड़ू बैठू। मुर्दाजी महाराज नो खोड़ो भींजवी दीधो छे। ए स्त्री नाम आपवा माटे इच्छती नहोती, छता पण मुर्दाजी महाराज ना जे भाव भीना करुणा भरेला वात्सल्य भरेलो प्रेम, एक दीकरीने जे प्रेम मळे बापनो, एवो प्रेम ए स्त्रीने मळ्यो। તેથી જેના મનના વિચારો હતા એ બધા શાંત થઈ ગયા અને એને એમ થયું કે હવે આની આગળ મારે દિલ ખોલવું જોઈએ। ધીરે ધીરે એ મૂળદાજી મહારાજ આગળ એ સ્ત્રી પોતાનું આખું વૃત્તાંત હવે કહેવાનું શરૂ કરે છે। स्त्री की बापू मुर्दाजी महाराजे पूछू के बेटा तारू नाम शू छे, तू क्याथी आवे छे? तारे आ स्त्री के छे बापू मारू नाम छे रतन। शू के छे? बापू मारू नाम रतन छे, हूँ एक विधवा बाई छू। આટલું જા બોલે છે એ રતનબાઈ, એના ગળે ડૂમો ભરાઈ આવે છે। ફરીવાર એ નિહાકા નાખે છે અને નિહાકા નાખતી નાખતી એ સંત મહાત્માનો ખોળો છાતીએ ચાંપી ફેંટી પડે છે અને ચોધાર આંસુએ ફરી રડી પડે છે। આ કારુણ્ય મૂર્તિ મહાત્મા મુર્દાજી મહારાજ એ રતનબાઈના શિરે બે હાથ મૂકે છે અને કહે છે, બેટા રતન, આપણે એ જોવાનો પ્રયાસ કરીએ છીએ કે એક સંત કેવા હોય, એ એક સંત એક જીવને ભગવાન તરફ લઈ જવો હોય ત્યારે કઈ કઈ રીતે પોતાનું જે ઉત્કૃષ્ટપણ છે બધું છોડીને એક સામાન્ય માનવીની જેમ દિવ્ય વર્તન કરવા લાગે છે। બેટા રતન, તારું પિયર્યું અને સાસરિયું કયા ગામે છે? બેટા તે તો નામ કહી દીધું, મારું નામ રતન છે, તું વિધવા બાઈ છો એ પણ કહી દીધું। હારું બેટા, કઈ વાંધો નહીં બેટા, તારું પિયરિયું અને સાસરું કહીશ મને? આવું કોણ કહી શકે? કોઈ કહી શકે? આજે સમાજમાં આત્મહત્યા કરવા જાવ તો ભલે કરતો, કરવા દો ને, એના પાપ ભોગવે છે। હારું, ઘરમાંથી એક ઓછો કર્યું એ ભોગે, પણ એ સંતની રીતિ નીતિ નથી, સંતની રીતિ નથી। સંત તો એ મહાત્મા મુર્દાજી હોય એ સંત કહેવાય, આજે એવા છે જ, પ્રગટમાં છે જ। આપણને જો ઓળખતા આવડે, અનુભવ કરતા આવડે તો ઘેર બેઠા તીર્થ જ છે। ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી। આપણને તો મળી જ ગયું છે, ચિંતામણી સત્પુરુષ રૂપી મળી ગઈ છે, ભક્ત રૂપી ચિંતામણી મળી ગઈ છે, મહારાજ રૂપી ચિંતામણી મળી ગઈ છે। હવે તો એનો અનુભવ કરવાનો છે, એને હાજી કરીને રાજી કરવાના છે, રાજી કરવાના છે આપણે। એ રાજી કરી લેશું ને
તો આ લોકમાં તો સુખ્યા તો થઈશું જ, પરલોકમાં પણ સુખ્યા થઈશું. કેમ કે એક બહુ સાચું ગણિત છે, તમે બહુ ધનાઢ્યનો યોગ કરો તો તમે એની સાથે મિત્રતા કરો તો તમારે થોડોક તો ફાયદો થાય કે ન થાય? થાય ને, સહજ છે. એક બહુ ધનાઢ્ય હોય અને તમારે એની સાથે પાર્ટનરશિપ કરવાની થઈ અને બિઝનેસ કર્યો તો થોડાક ટકા તો તમારે આવે કે ના આવે? આવે, સહજ છે, આવે. આજ હું એક્ઝામ્પલ આપું, માતા પિતા હોય તમારા અને કંઈ ફળ ફ્રૂટ લાવે કે સારી વસ્તુ લાવ્યો હોય તો પહેલાં કોને આપે? દીકરાને આપે ને, દીકરીને આપે ને, પોતે ખાય ક્યારે? ખાય, અને ખાય મા બાપના કહેવાય, કહેવાય હે? ક્યારેય ના કહેવાય, ક્યારે ના કહેવાય. પણ એમ મહાપુરુષ પણ એવા જ હોય, પોતે પોતાનું જતું કરીને મુમુક્ષુને હાથમાં રાખીને ભગવાનના ખોળામાં બેસાડી દીધી. એટલા માટે મહાપુરુષ ચિંતામણી છે, એટલા માટે મહાપુરુષની બહુ મોટી મોટાઈ છે. એ પોતાનું જતું કરી દે, મુમુક્ષુના તમામ પાપો માથે લઈ પ્રાયશ્ચિત પોતે કરે અને ભગવાનને અર્પણ કરે મુમુક્ષુને, એને કહેવાય મહાપુરુષ. અને એવા મહાપુરુષ આપણને સૌને મળેલા છે. બસ આ જેટલા માઇક પડે જેટલા ઉખાડશું ના એટલા આપણને દર્શન થશે, એને બુદ્ધિના લોક મારશું ને, મનને લોક મારશું ને, એટલું આપણને સુખ આવશે. નકર મોક્ષના માર્ગમાં મેં ના કીધું, બુદ્ધિ જ ભગવાનને ભજવા ના દે અને મન જ ભગવાનને અમને ભજવા ના દે, એ તર્ક વિતર્ક કર્યા કરે, સંશય કર્યા કરે. આપણે આ રીતે કથામાં જોઈ ગયા હતા, સંશય થાય ક્યારેક થાય, પણ કેવો કરવો? શું સંશય? કુસંશય ભગવાનના માર્ગનામાંથી આપણને કાઢી નાખે, સત્પુરુષના રાજીપાદમાંથી આપણને બાદબાકી થઈ જાય, એવો કુસંશય ન કરો. એવો કુસંશય કરવો નહીં, એવા કરાવનારો એનો યોગ કરવો નહીં અને ત્યાંથી નિસરી જવું. આ વચન બધો મહારાજ કહે ને, ક્યાંથી ભાગી જવું, ક્યાંથી ન ભાગવું, એ બધું બહુ ડીપમાં રહસ્ય ભરેલા હોય, એ રહસ્ય બહાર કાઢવા પડે. એ સંત મહાત્મા મોરદાજી મહારાજ કહે છે, બેટા રતન, તારું પિયરિયું અને સાસરિયું ક્યાં છે, કયા ગામે છે? બાપુ, મારું પિયરિયું અને મારું સાસરિયું બંને દેવગામમાં છે, બંને દેવગામમાં છે. ત્યારે મુરદાજી મહારાજ કહે છે, બેટા તારું સાસરિયું ને પિયરિયું દેવગામમાં છે એમ? ઓહો, આ તો અમારે જૂનું જાણીતું ગામ છે બેટા, હું તો ત્યાં અવારનવાર આવું છું અને ત્યાં તો મારા ઘણા બધા સેવકો રે બેટા. ઓહો, તું તો હવે ઘરની જ નીકળી મારી બેટા, હું તો ત્યાં અવારનવાર આવું છું, મારા સેવકો ત્યાં રહે છે, ઘણી બધી સેવા પણ કરે છે, ત્યાં ઘણા બધા હરિભક્તો ભક્તિ પણ કરે છે, રામ નામની ધૂન પણ કરે છે. તું ત્યાં જાતી હતી બેટા ક્યારે, તને ખ્યાલ છે? ના બાપુ, મને બહુ ખ્યાલ નહીં આવતો. હારું વાંધો નહીં બેટા. આમ સંત મહાત્મા મૂળદાજી મહારાજ જો આ મુમુક્ષુને કઈ રીતે ભગવાન તરફ લઈ ગઈ છે એ જોવાનું છે, આપણે જોવાનું છે. હારું વાંધો નહીં બેટા. બેટા, આપઘાતનું પગલું ભરવાનું કારણ તો મને કીધું નહીં, કેમ બેટા તું કુવા પાસે આવી હતી, આત્મહત્યા કેમ કરવી પડી તારે, કેમ કરવી પડી, એવો સંકલ્પ કેમ થયો બેટા, એવો વિચાર પણ કેમ ઉપજો? તું તો સંસ્કારશીલ દેખા છો, તારામાં સદગુણ બહુ છે બેટા. આપઘાતનું પગલું ભરવાનું કારણ તો તે મને ન કીધું ગયું. મોળદાજી મહારાજના
આ પ્રેમ ભરેલા શબ્દને સાંભળી રતનના જે હૃદયને વધુ હળવું ફૂલ બનાવી દીધું, વધુ હળવું ફૂલ બનાવી દીધું. સહજ છે, કાલે જ આપણે વાત સાંભળી હતી કે પ્રેમને આધીન બધાય હોય, પ્રેમને આધીન બધાય હોય. અને જેટલો પ્રેમ આપો ને કોઈ વ્યક્તિને, સાચો વાસ્તવિક રીતે, ખોટો પ્રેમ નહીં, નકર આ તો ખોટા પ્રેમ આપનારે. મેં કીધું હતું ને કાલે, ધનજીભાઈ ને રામજીભાઈ, પછી કાનજીભાઈ થતા વાર ના લાગે. એવો પ્રેમ, નિસ્વાર્થ ભરેલો હોય, નિષ્કામ ભરેલો પ્રેમ હોય. વર્તમાન મહારાજ કહે છે ને, કોઈ ઈચ્છા જ ના હોય ને, પરમેશ્વરની જે ઈચ્છા એ જ એની પોતાની ઈચ્છા માને. જ્યારે પણ આપણે કોઈ સાથે કામ કરીએ, કોઈ લેવડ દેવડ કરીએ, ત્યારે અવશ્ય આપણે બધાએ વિચારવું કે આ જે હું કામ કરું છું એ નિષ્કામ ભાવે કરું છું ને, આ જે હું કામ કરું છું એ નિસ્વાર્થ ભાવે કરું છું ને, આ જે કામ કરું છું એનું ફળ શું છે, આ જે કામ કરું છું એનાથી મહારાજ અને મારા સ્વામી અને મોટા સત્પુરુષ રાજી તો થશે ને, આ કામ કરવાથી મારા મહારાજ સ્વામી અને મોટા સત્પુરુષ કુરાજી તો નહીં થાય ને, એ અવશ્ય વિચાર આપણે બધાએ કરવાનો છે. જો આવો વિચાર કરીએ ને તો હૃદયમાંથી અવશ્ય અવાજ આવે જ. જેવી રીતે રતનને હૃદયમાંથી એવો અવાજ આવ્યો કે આ જે મને પૂછે છે ને એ વાસ્તવિક મારા પિતા છે અને મારે પિતા આગળ દિલ ખોલી દેવું ને એ મારી ફરજ છે, એ રતનને પણ ધન્યવાદ છે કે ને દિલ ખોલ્યું, પણ સાચી જગ્યાએ ખોલ્યું. માટે દિલ પણ ખોલવું ને એ સાચી જગ્યાએ ખોલ્યું. કાલે આપણે મેં જણાવ્યું હતું ને કે ઘાટ કેવો તો કોને કેવો, જેને ઘાટ ન થતો હોય ને એને કેવો, પણ જેને ઘાટ થતો એને તમે કહેતો શું થાય? હે, હા, તમે આને પૂછો કે મને સારું આમ થાય છે, મને પેલા પ્રત્યે ઈર્ષા બહુ આવે છે, આપણે કંઈક કરવું જોઈએ, સારું હમણાં મને કંઈક ગમતું નથી, ભજન ભક્તિનું સુખ નથી આવતું, હવે તો આધ્યાત્મિકમાં તો એ જ હોય થોડું કે ભજન ભક્તિનું સુખ બરાબર નથી આવતું, કંઈ ઉપાય હોય તો કયો. એ તમે ખુદ ઘાટમાં રમતા હોય એને જ ભજન ભક્તિનું સુખ શું છે એ જ ખબર ના હોય, અને તમને શું જવાબ આપે? તમને એમ જ કહી દીધા, હાલો પીઝા હટમાં જઈએ, બે ત્રણ પીઝા દાબી દઈએ, બે ત્રણ બર્ગર દાબી દઈએ, તો હું બર્ગર ને પીઝાથી વિચારો શમી જવાના છે? એ તો વધારે ઉથલો મારશે, એ તો વધુ તમને ક્રોસ માર્ગે લઈ ગયા. એવા નાગલ કદાપી ના કહેવાય. જે તમારા પ્રશ્નને, જે તમારી ભાવનાને, જે તમારી લાગણીને સમજી ન શકે એને જિંદગીમાં કહી ના કહેશો. ના સર્વથા મૌન ધારણ કરી લો. કારણ કે અવશ્ય એક વાત ધ્યાનમાં લેવા જેવી છે, આપણને જીવનમાં બે વ્યક્તિ સારા મળે છે અને મળે છે, એ જો ધ્યાન રાખતા આવડે અને જોતા આવડે, ઓળખતા આવડે અને અનુભવ કરતા આવડે તો આપણને મળી તો ગયા છે, પણ એને ઓળખતા આવડતું નથી, એને અનુભવ કરતા આવડતું નથી, આપણને એનો અનુભવ લેતા આવડતું નથી. માટે આપણે જીવનમાં આપણા જે કંઈ આંતરિક પ્રશ્ન હોય, આપણને જે કોઈ ભગવાનને ભજવામાં જે કંઈ દોષો નડતા હોય, આપણને જે કંઈ સમસ્યા હોય, એવી સમસ્યા તો સ્વામી કહે છે બે સારા સાધુ અને ત્રણ સારા હરિભક્તમાં હેદ કરી રાખવું, જીવ બાંધી રાખવું, જેણે કરીને પડવાનું થાય તો એને કહી શકીએ,
એવા તો આપણને મોટા સત્પુરુષ તો મળી ગયા હોય, માટે એમની સાથે છે ને હૃદયનો તાર એક કરી દેવો, કરી દેવો. જેવી રીતે આ રતનબાઈ એને ખ્યાલ આવ્યો કે મારું નિરાકરણ આ ધીરે ધીરે લાવશે, એટલે કહેવાનો પ્રારંભ કરે છે. ત્યારે હિપકા ભરતી ભરતી રતનબાઈ કહે છે, બાપજી હવે મારા પછીનો, મેં તમને કહી દીધું કે હું વિધવા બાઈ છું, મારું નામ રતન છે, મારું પિયર્યું અને સાસરિયું બંને દેવ ગામમાં છે, પણ હવે પછીનો મારો ઇતિહાસ સાંભળવા જેવો નથી. હું એ ઇતિહાસ કહીશ ને બાપુ તમને, હું તો દુઃખી થઈ છું, એના કરતા ડબલ તમે દુઃખી થશો, તમે ડબલ દુઃખી થશો. એ ઇતિહાસ કહેવાતો હું પણ સમર્થ નથી, મારી જીભ પણ કહી શકવા સમર્થ નથી બાપુ. એ જ્યાં હું જોઉં છું દ્રશ્ય, અને હું નહીં કહી શકું બાપુ, તમને નહીં કહી શકું. તમે જે કેવું મને કયો બાપુ, પણ આ હું નહીં તમને કહી શકું, નહીં કહી શકું. એ ઇતિહાસ મારાથી નથી કહી શકાય એવું બાપુ, નથી સાંભળવા જેવું તમારે. એ સાંભળશો તો હું વધારે પાપમાં થઈશ બાપુ, હું વધારે પાપમાં જઈશ. કેમ કે પાપી વ્યક્તિની વાત સાંભળીને તમે વધુ પાપમાં મેલાશો બાપુ. મારે તમને પાપ નથી ચોંટવા દેવું, આ રતનબાઈના સદગુણ દેખાય છે બધાય એક એક શબ્દમાં. ગમે એટલો વ્યક્તિ દોષી હોય, ગમે એટલી ભૂલ કરી હોય, પણ વચનામૃતમાં મહારાજ કહે છે પાને પા કે પંચ મહાપાપ કર્યો હોય, પણ જો સત્પુરુષનો સંગ કર્યો હોય અને એને આગળ નિખાલસ થઈ ગયા હોય તો બધું જ પવિત્ર થાય, બધું જ રૂડું થાય. પ્રથમના ઠનમાં રંગ હોય તે રાજા થાય, માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. બાપુ હું ઇતિહાસ તમને નહીં કહી શકું, તમે વધુ મારી પાસે આશા ન રાખશો બાપુ, ન રાખશો. ત્યારે બાપુ કે સંત મહાત્મા મોદાજી મહારાજ કહે છે, ના બેટા, તું જરા પણ ખચકાય વિના બોલ, તું ચિંતા ના કરીશ બેટા, તું તો મારી દીકરી છો ને. હા બાપુ, તમે મારા બાપુ છો, તો બેટા દીકરી હોય તો એને બાપને ન કહેવું જોઈએ? તને વિશ્વાસ નહીં તારા પિતામાં? તારા પિતા તારા પ્રશ્નો નિરાકરણ નહીં લાવે? બસ આટલો જ વિશ્વાસ તને મારી ઉપર બેટા, આટલો વિશ્વાસ? ના બાપુ, હું એવું નથી કહેતી તમને, તમે મારા પિતા નથી, પણ બાપુ મેં તમને જે કહેવાનું તે બધું કહી દીધું, આગળ મારથી નહીં કહી શકાય તમને બાપુ. ના બેટા, તું એવું ના કહીશ, જો તું એવું કહીશ ને તો મને નહીં ગમે બેટા, તું ખચકાય વિના કહી દે, કોઈ પણ પ્રકારની ચિંતા ના કરીશ, કોઈ પણ પ્રકારની ચિંતા ના કરીશ. બાપુ હું ખરેખર તમને આપને કહું છું, મને કૂવામાં પડવા દો, તમે મારો ઇતિહાસ સાંભળશો ને તો તમે વધુ દુઃખી થશો, અને તમને થશે કે મેં આપઘાત આને કરવા ન દીધી, રતનને વધુ દુઃખમાં મેલી દીધી. તમને આવું થશે, તમને પશ્ચાતાપ થશે બાપુ, અને તમને પશ્ચાતાપ થશે, તમને ઊંઘ નહીં આવે, અને તમે એક મહાત્મા છો, તમે ભગવાનનું ભજન નહીં કરી શકો, એનું પાપ મને વધારે લાગશે બાપુ.
માટે બાપુ તમે મને કુવે પડવા દો, કુવે પડવા દો. ત્યારે આ સંત મૂળધાજી મહારાજ કહે છે, બેટા રતન, કે સમાજની છે ને અનાદિની રીત છે, કે જેની માથે જવાબદારી હોય ને, એ જે જવાબદારી વ્યક્તિ હોય ને, એ જવાબદારી વ્યક્તિની સામે જો પાપ થતું હોય ને, એને જો અટકાવે નહીં ને, તો એ પાપ જવાબદાર વ્યક્તિને લાગે છે બેટા. માટે જે શક્તિશાળી વ્યક્તિ હોય એ પાપ અટકાવવું જોઈએ. આવું ન્યાય છે, ન્યાય છે. કેટલી સરસ વાત મહાત્મા મૂળધાજી કીધી, કે મોટાનો ધર્મ છે એની સામે કઈ થતું હોય, અનૈતિક કાર્ય થતું હોય, અધર્મ થતો હોય, એને અટકાવવું જોઈએ, અટકાવવું જોઈએ, અટકાવવું જોઈએ. બેટા તું તો આત્મહત્યા કરતી હતી, મેં જોયું અને મને ભગવાને પ્રેરણા કરી, મેં તને રોકી, તું મારી દીકરી છો બેટા, અને આત્મહત્યા ન કરવી જોઈએ, ન કરવી જોઈએ, આત્મહત્યા ન કરવી જોઈએ બેટા. શિક્ષાપત્રીમાં પણ મહારાજ કહે છે, ક્યારે આત્મહત્યા ન કરવી. આત્મઘાત સ્તુતિર્થેપિ ન કર્તવ્યશ્ચ ન કૃધા અયોગ્યાચરણાત્ ક્વાપિ ન વિશુદ્ધ બંધના વિના. આત્મઘાત તીર્થને વિશે પણ ન કરવો, ન કર્તવ્યશ્ચ ન કૃધા, ક્રોધે કરીને પણ ન કરવો. અયોગ્યાચરણાત્ ક્વાપિ, અને ક્યારેક અયોગ્ય આચરણ થઈ જાય તો તે થકી વિશુદ્ધ બંધના વિના, તો તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો. ઝેર ખાઈને કે ગળે ટૂંકો ખાઈને અથવા કૂવામાં પડીને, પરત ઉપરથી પડીને, ઇત્યાદિ કોઈ રીતે પણ આત્મઘાત ન કરવો જોઈએ. એનું પાપ બહુ લાગે છે બેટા, બહુ લાગે છે, બહુ લાગે. માટે આપણે આ મહારાજની આજ્ઞાને ધ્યાનમાં રાખી આપણે બધા. મૂળદાજી મહારાજ કેવું શીખવે છે કે મોટાની રીત શું હોય, મોટાની રીત શું હોય. યજ્ઞ આચરતી શ્રેષ્ઠ, ગીતામાં ભગવાન કહે છે કે જેવું મોટા આચરણ કરે છે ને એવું પાછળવાળા કરે છે. ગોપાલ સ્વામી કહે છે ને, મોટાની સારપે બધાની સારપે હોય કે ન હોય. આ મૂળદાજી મહારાજ કહે છે કે મોટાનો ધર્મ છે એની સામે જો પાપ થતું હોય તો અટકાવવું જોઈએ, અટકાવવું જોઈએ, અટકાવવું જોઈએ, અટકાવવું જોઈએ. આપણે જોઈએ છીએ જ્યાં મોટા હોય એ પરિવારમાં હોય કે આધ્યાત્મિક માર્ગમાં હોય, બધી જગ્યાએ સેમ છે. જો મોટા નમતું નહીં મેલે અને નાના સમજતા નહીં શીખે તો ક્યારે સુખની આશા કોઈએ રાખવાની જરૂર નથી. સૌ પ્રથમ તો જે મોટા હોય ને એને બહુ જતું કરવું પડે, બહુ જતું કરવું પડે. મા બાપ હોય એ દીકરાનું અને દીકરીનું જતું ન કરે તો સુખ આવે ક્યારે, ક્યારે આવે, ક્યારે ના આવે. એ મા બાપે સૌ પ્રથમ તેને તે વિચાર્યું કે મારા જે મા બાપ હતા એ જ્યારે અમે નાના હતા ત્યારે કેટલું જતું કરતા હતા. એમ જ્યારે
એના દીકરાની દીકરી થાય ત્યારે પણ, હા એવું ના હોય, અમુક વસ્તુમાં મર્યાદા પણ હોય, અમુક લિમિટેશન પણ હોય. આ વર્ચ્યુઅલ દુનિયામાં તો દીકરાને દીકરીને કમ્પ્લીટ રાખવામાં ના આવે તો ક્યાં ને ક્યાં પહોંચી જાય, એટલે અમુક મર્યાદા બાંધી દેવી જોઈએ, અમુક મર્યાદા બાંધી દેવી જોઈએ, જમાના પ્રમાણે સેટ થવું જોઈએ. થોડું બંને જણા થોડાક સેટ થાય તો કેવો આનંદ થાય. ચલો કદાચ મા બાપ સેટ ન થાય પણ દીકરાએ તો બધી જગ્યાએ સેટ થવું પડે, થવું પડે ને થવું પડે, થવું પડે તો જ સુખાય. પરંતુ આજકાલના દીકરા તો એના પત્નીને સેટ થાય, પત્નીને સેટ થાય એટલે તો દુઃખી થાય છે, એટલે તો કોઈ જગ્યાએ ધંધામાં સક્સેસ ન જાય એને, ન કંઈ પરિવારનું સુખ આવે, ન બિઝનેસ સુખ આવે, બિઝનેસનું સુખ આવે એને, કોઈ જગ્યાએ સુખ જ ના આવે, કંઈક ને કંઈક દુઃખ હોય હોય ને હોય જ. એનું કારણ જો કોઈ હોય ને તો સૌ પ્રથમ એને એનું પત્નીનું માનવાનું ચાલુ કર્યું. એનો અર્થ એવો નથી પત્નીનું નથી માનવાનું, પત્નીનું માનવાનું છે પણ કેવું, મા બાપને જે ગમતું હોય. હા થોડા મા બાપ એવા પણ હોય છે કે એને અમુક સમજતા વાર પણ લાગે, પણ એ વસ્તુ આપણે જોવાની નથી, એ દીકરા એ વસ્તુ જોવાની જ નથી, એનો અધિકાર જ નથી, કારણ કે એ પાછળ એની ઉંમર થવાની જ છે, એના દીકરા એવા નાના પાછળ કહેવાના જ છે. એની કરતા મા બાપ જે કહેતા હોય એ માની લેવું એ દીકરાની પરમ ફરજ છે, અને પત્નીને પણ એમાં ભેળવી દેવી, અને પત્નીને પણ એવું કહેવું જોઈએ કે મા બાપ જેમ કેમ કરવું એ આપણો સૌ કોઈનો ધર્મ છે, તો પરિવાર સુખ શાંતિથી ચાલે, નકર ન ચાલે, ન ચાલે. માટે મોટાનો ધર્મ છે કે ગમે એવી ભૂલ નાનાએ કરી હોય, ગમે એવું અયોગ્ય કર્યું હોય, પણ પહેલાં તો એને પ્રેમથી એને સ્વીકારી લેવો જોઈએ, સ્વીકારીને પછી એને એનું પ્રાયશ્ચિત આપવું જોઈએ અને શુદ્ધ કરવો જોઈએ. હા અમુક વસ્તુની પાછી લિમિટેડ હોય કે દ્રોહ કરી નાખ્યો હોય કે અભાવ લઈ લીધો હોય, અવગુણ લઈ લીધો હોય કે સમાજને નુકસાનકારક હોય, એનાથી પાંચ વ્યક્તિ ભગવાનના માર્ગમાંથી તૂટતા હોય, એના કારણથી પાંચ વ્યક્તિ ભગવાનના માર્ગે વળી ન શકતા હોય, નેગેટિવ વાતો કરતા હોય, તો મહારાજે કીધું કે સત્સંગમાં કુસંગ છે એ અમારે કાઢવો છે. જે સત્સંગમાં હિંમત વિનાની વાત કરે એ મહારાજને ગમતું નહોતું, ગમતું તું મહારાજને નહોતું ગમતું. એમ પરિવારમાં હોય કે આધ્યાત્મિક માર્ગમાં હોય, ભૌતિક માર્ગ કોઈ પણ માર્ગમાં હોય, મોટા એટલે મોટા એવા હોવા જોઈએ કે જે આપણને ભગવાનના માર્ગે લઈ જાય, સત્પુરુષની નજીક લઈ જાય, સંત અને ભક્તના રાજીપા તરફ લઈ જાય. પરિવારમાં એકતા કરાવે, પરિવારમાં સંપ કરાવે, સંપ કરાવે, અને એવાની જ વાત સાંભળવાની, એવાની સાંભળવાની. મહારાજ કહે છે ને કે માની ક્યાં થવું, માન કયા ઠેકાણે માન રાખવું સારું અને કયા ઠેકાણે ન સારું. સ્વયં પ્રકાશન સ્વામી પ્રશ્ન પૂછો કે કયા ઠેકાણે માન સારું છે ને કયા ઠેકાણે સારું નથી, ને કયા ઠેકાણે નિર્માની પણ સારું છે ને કયા ઠેકાણે સારું નથી. તો મહારાજ કહે કે જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે, અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું, પણ વિમુખની આગળ નિર્માની થવું તે જ રૂડું છે. અને ભગવાનને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી, તેની આગળ તો માનને મૂકીને દાસના દાસને નિર્માનપણે રહેવું તે જ રૂડું છે. આ મહારાજ વિવેક શીખવાડે છે વચનામૃતમાં આપણને કે જ્યાં ભગવાનથી મોટા સત્પુરુષથી અને ભક્તથી આપણને દૂર લઈ જાય, એટલું જ નહીં આ તો આધ્યાત્મિકની વાત થઈ, પરંતુ પરિવારમાં આપણને મા બાપથી કોઈ દૂર લઈ જતું હોય, આપણને સગા ભાઈથી દૂર લઈ જતું હોય, આપણને આપણા દીકરા અને દીકરીથી દૂર લઈ જતું હોય, અને પરિવારને સુખ શાંતિથી દૂર લઈ જતું હોય, એવા જે કંઈ તત્વો છે ને એ બધા તત્વો છોડી દેવા,
ત્યાગ કરી દેવા. એ ત્યાગ કરીએ ને ત્યાં હૃદયમાં શાંતિ થાય, એ વિના શાંતિ થાય. માટે દીકરાએ પણ એટલું ધ્યાન રાખવું, એમના પત્ની હોય એમને પણ એટલું ધ્યાન રાખવું, દીકરી હોય એને પણ એટલું ધ્યાન રાખવું કે મારા મા બાપને કોઈ જેમ ફાય એમ કહેવા લાગતા હોય અને મા બાપ વિશે કોઈ મને અવગુણ મારા હૃદયમાં નાખતા હોય તેની કદાપી વાત સાંભળવી નહીં. ત્યાંથી દૂર જ થઈ જવું, આપણે દૂર થઈ જવું. જો કહી શકતા હોય તો કહી દેવું જોઈએ પ્રેમથી, પ્રેમથી કહી દેવું જોઈએ, એટલે કે એનો પણ વિવેક હોય, એકદમ વિવેકયુક્ત શબ્દથી કહી દેવો જોઈએ. પણ આપણો મોક્ષનો માર્ગ હોય કે પરિવારમાં સુખ શાંતિ લેતા હોય એ માર્ગને સેફ કરી રાખો થોડો આમ, કે મોક્ષનો માર્ગ છે ધ્યાન રાખવા જેવું જ છે ને. ધ્યાન નથી રાખતા એટલે તો સુખ શાંતિ આવતું નથી, નકર આટલું બધું ભજન ભક્તિ કરતા તો સુખ કેમ નથી આવતું? એનું જો કોઈ કારણ હોય તો આપણે ધ્યાન નથી રાખતા. આપણને ભગવાને જે ટકોર કરી હોય, મોટા સાધુએ આપણને કીધું હોય, ભક્તોએ આપણને કીધું, એ ધ્યાનમાં નથી રાખતા, એટલા માટે દુઃખ આવે છે. પણ જો મોટા સત્પુરુષની વાત ધ્યાનમાં રાખીએ અને જીવમાં ઉતારી દઈએ અને નિશ્ચય કરી રાખે કે મને આ સત્પુરુષે આવી વાત કીધી છે એ મારે ધ્યાનમાં લેવા જેવી છે, તેટલું એ ધ્યાન રાખ્યા કરે તો કેટલું સુખ થાય. મારા માતા પિતાએ મને આમ કીધું છે તો એટલું જ મારે ધ્યાન રાખવાનું છે, તો એટલું કર્યા કરે તો કેટલું સુખ થાય, થાય કે ન થાય? થાય જ. એટલે સુખ પણ આપણા હાથમાં છે અને દુઃખ પણ આપણે જાતે ઉત્પન્ન કરનાર છીએ. કાલે જ કીધું હતું ને મેં કે દુઃખ આપનાર બીજો વ્યક્તિ નથી, અને જે માને છે બીજો મન આપે છે એ તો કુબુદ્ધિવાળો છે, કુબુદ્ધિવાળો. એટલે સુખ આપણી પાસે છે અને સુખ ઓળખવા માટે મોટા સત્પુરુષની આપેલી દ્રષ્ટિ જોઈએ, દ્રષ્ટિ જોઈએ, દ્રષ્ટિ જોઈએ. માટે માન એવા ઠેકાણે રાખવું કે જ્યાં પરમેશ્વરનો દ્રોહ કરતો હોય કે મોટા સંતનું ઘસાતું બોલતો હોય તે આપણે કહી શકતા હોય તો પ્રેમથી કેવું, ન કહી શકતો ત્યાંથી નિસરી જવું. જિંદગીમાં ક્યારે યોગ ન રાખવો, આપણે કોન્ટેક્ટ લિસ્ટમાંથી ડિલીટ મારી દેવું, પણ આપણો મોક્ષનો માર્ગ સેફ કરી દેવો. આપણે એવું નથી કરવું કે ભગવાનની મૂર્તિથી દૂર જઈએ, આપણે એવું નથી કરવું કે મોટા સત્પુરુષના રાજીપાથી દૂર જઈએ, આપણે એવું નથી કરવું કે ભક્તના રાજીપાથી, સંતના રાજીપાથી દૂર જઈએ, એવું નથી કરવું. આપણે તો એવું કરવું છે ભગવાનને જેમ ગમે એમ કરવું છે, સત્પુરુષને જેમ ગમે એમ આપણે કરવું છે. માટે મેં કીધું મોટાનો ધર્મ પરિવાર આપણે જોઈએ છીએ, જેટલું દીકરો માને કહી શકતો હોય ને એટલું બાપને ના કહી શકે, ખ્યાલ છે આપને? બધાને કોઈનો અનુભવ જશે ને કે જેટલું દીકરો માને કહી શકે ને એટલું બાપને ના કહી શકે, ભય લાગે. દીકરો જોજો અમુક વસ્તુ કંઈક કરીને આવી ગયો હોય ને, કંઈક વસ્તુ જોતી હોય, કંઈ ફરવા જવું હોય, કંઈક એવું હોય ને, પૈસા જતો હોય, તેની માને કહેશે પણ પિતાને નહીં કહે, ક્યારે? ભય લાગે છે. માટે દરેક પિતાની પણ એ જ જવાબદારી છે, ભય ન લાગવો જોઈએ દીકરાને કહેતા. એમ આધ્યાત્મિક માર્ગમાં પણ મોટા જે હોય એને પણ નાનેને કહી, નાનાને કંઈ કહેવું હોય તો ભય ન લાગવો જોઈએ, ભય ન લાગવો જોઈએ, ભય ન લાગવો જોઈએ. પણ એ ક્યારે થાય? મોટા એવું કરતા હોય તો ને. જો મા બાપ પૂજા પાઠ કરતા હોય, મંદિરે જતા હોય, પાણીપુરીના રગડા ન ખાતા હોય, અને એ પણ જો મોટાની મર્યાદા રાખતા હોય તો નાના રાખી શકે ને, રાખી શકે તો દીકરા તમારી મર્યાદા રાખી શકે, નકર રાખી શકે? તમે તમારી મા બાપની મર્યાદા ન રાખતા હોય, તમે તમારા મા બાપને ઘેરે રાખવા તૈયાર ન હો તો એ ભવિષ્યમાં રાખશે? જિંદગીમાં નહીં રાખે, જિંદગીમાં નહીં રાખે, જિંદગીમાં રાખે. પણ હા, એ પણ હવે જોવાનું છે કે મોટાએ પણ નાનાની જે રુચિ હોય એ એ પ્રમાણે એનું પોષણ કરવું જોઈએ. આજે મા બાપ હોય, દીકરાની રુચિ જાણી જોઈએ કે એના આજે પૂરી ભાવે છે તો ક્યારેક અઠવાડિયે પૂરી પણ કરી દેવી જોઈએ, પીઝા ભાવે છે પીઝા પણ કરી દેવા જોઈએ. હવે એમાં શું છે, ખાય પીઝા દહ ખાય, એમાં શું વાંધો છે? પણ જે સુખ અને શાંતિ છે
એ તો મોટા અને નાના બે જો બેલેન્સ રાખે ને તો થાય, નકર થાય નહીં. એટલે મોટાએ પણ જાણી રાખવું અને નાનાએ પણ જાણી રાખવું. મોટા ભૂલતા શીખે અને નાના છોડતા શીખે, એ ભૌતિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, તો આનંદ આનંદ ને આનંદ જ રહે. એટલે નાનાની રુચિ જાણી રાખવી અને નાનાએ પણ મોટાની રુચિ જાણી રાખવી. જો બંને એકબીજાની રુચિ જાણી રાખે તો આનંદ થાય, આનંદ થાય. આ મૂળદાજી મહારાજના જીવનમાં આપણે જોઈએ છે ને, મૂળદાજી મહારાજને ખ્યાલ આવી ગયો હતો કે આત્મહત્યા કરવા જાય છે તો કંઈક હશે. પછી મૂળદાજી મહારાજ ધીરે 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 જેમ રતનબાઈ હૃદય ખોલતું જાય, એમનું હૃદય મૂળદાજી મહારાજને કહેવા લાગે છે અને મૂળદાજી મહારાજને ખબર પડવા લાગે છે કે આ આત્મહત્યા કેમ કરવા જાય છે. હમણાં આગળ આવશે આપણે. માટે મોટાનો ધર્મ એ છે કે મુમુક્ષુનું જતન કરી રાખવું, એને જે ગમે છે એને જે રુચિ છે એ પ્રમાણે કરવું. પણ કઈ રીતે? ભગવાનને ગમતું હોય, ભગવાને જે માન્ય કરેલું હોય એવી રીતે, એવી રીતે. અને આજે તો આપણે તો એટલું તો કહી શકીએ કે આપણે જો ચાલીએ છીએ મોક્ષના માર્ગમાં તો મોટાને લઈને જ ચાલતા હોય, કેમ કે મોટા આપણે રુચિ જાણતા હોય અને એ પ્રમાણે જ પોષણ કરતા હોય. એ તો અંતર્યામી હોય, અંતર્યામી એ બધું જાણતા હોય. માટે મોટાએ તો ધ્યાન રાખવું જોઈએ. મેં કીધું મોટા છોડતા શીખે ને નાના ભૂલતા શીખે. મોટા છે નાનાના દોષને દાટે અને નાના છે એ પણ સમજી રાખે કે મોટાએ મારી આટલી બધી ભૂલો માફ કરી છે, હવે મારી થવી ન જોઈએ. જો આવો અરસ પરસ હિત ને પ્રેમ અને લાગણી થઈ આવે તો કઈ ચિંતા થાય? કોઈ ચિંતા ના થાય, કોઈ એટલે કોઈ ચિંતા ના થાય. આ મૂળદાજી મહારાજ કહે છે કે બેટા, મારી આગળ પાપ થતું હોય અને હું ન અટકાવું તો ભગવાન મને વધારે ગુનેગાર કરે, એ સારું નથી. અને સમાજની તો રીત એ છે કે એને અટકાવવું જોઈએ, અટકાવવું જોઈએ. અને જો ન અટકાવો ને તો હું સંત ન કહેવાઉ, સંત ન કહેવાઉ. માટે મારે અટકાવવું જોઈએ એ પાપને. કારણ કે પોતાની નજીક કોઈ પાપ આચરતું હોય અને પાપ ન અટકાવીએ અને એમાંથી પાપ મુક્ત એ જીવને ન કરીએ તો એનું પાપ મોટાને બહુ મોટું લાગતું હોય છે. માટે મોટાનો ધર્મ છે બેટા કે અટકાવવું. એ માટે હું તને ના પાડું છું કે જે હોય એ તું મને દિલ ખોલીને કહી દે, તું હૃદયમાં ન કહી રાખીશ, તું ખચકાયા વિના ચિંતા રાખ્યા વિના તું મને બધું જ કહી દે, કહી દે. માટે આપણે મૂળદાજી મહારાજના જીવનમાંથી આપણે શીખવાનું છે કે જે મોટા વ્યક્તિ હોય, હા નાનો છે એ કાલ મોટો જ થવાનો છે, એટલે એને પણ એ બધું શીખવાનું છે. પણ જો મોટા ધ્યાન ન રાખે અને પાપ થવા દે તો એમાંથી બહુ મોટું અનર્થ થતું હોય છે. એ વિશે આપણે એક જબરદસ્ત દ્રષ્ટાંત છે ને એ કાલે જોઈશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.